જેના માટે પ્રેમ હોય એનું સ્વરૂપ સહન કરો એક યુવક મને મળ્યો હતો સગાઈ કરવાનો એ પ્રયત્ન કરતો હતો ચાલીસ પચાસ જગ્યાએ એને જોયું હશે પછી મેં એને પૂછ્યું કેમ દોસ્તજી ગોઠવાતું નથી મને કે ક્યાંક નાકમાં ઠેકાણું નથી હોતું અમુકની આંખ લુકિંગ લંડન ટોકિંગ ટોકીઓ હોય છે ફાંગી હોય છે કોકના હોઠ આવા કોકના દાંત આવા અમુક ના કે વાળ બરાબર નથી હાઈટ નહીં વેઇટ નહીં નાજુકતા નહીં કોકનો અવાજ સોફ્ટ નથી આ બધું એને ઘણું બધું વર્ણન કર્યું ચાલુ રાખ તપાસ કોક હશે તારા માટે જયા પાર્વતી વાળી યાદ રાખજો ક્યાંક કોઈ પ્લસ પોઈન્ટ હશે તો ક્યાંક માઇનસ પોઈન્ટ હશે જે ગાડીનું પિકઅપ સારું હોય ને એની એવરેજ બહુ સારી ના જ હોય પિકઅપ સારું હોય તો તમારે એવરેજ જતી કરવી પડે એમ જેને તમે સ્વરૂપ બહુ જોવા જશો તો પછી થોડુંક સહન કરવાનું પણ વધારે થશે રૂપ ખાલી જોવા જશો તો એટલે એની વચ્ચે થોડુંક સ્વરૂપમાં તમારે જે મળ્યું છે એમાં સંતોષ લેલા મજનુની વાતો આપણે ક્યાંક સાંભળી છે નામ તો સાંભળ્યા હશે લેલા મજનુ મજનુને લેલા બહુ ગમતી પણ લેલા બહુ કાળી હતી લેલા બહુ શ્યામ હતી લોકોને લાગે કે મજનુ ક્યાં આમાં પડ્યો પણ કહેવાયું છે ને દિલ લગા ગધી તો પરી ક્યાં ચીજ છે તમને જેમાં પ્રેમ થઈ જાય પછી લોકો જોતા નથી એટલે મજનુને કીધું કે લેલા તો બહુ કાળી છે તને આમાં કેમ પ્રેમ થયો લેલામાં કંઈ બરકત નથી એટલે મજનુ કહે છે લેલા કો દેખના હે તો મજનુ કી સે દેખો મારી આંખોથી જુઓ તો તમને લેલા સમજાશે એમ આપણને જે પાત્ર આપણા મમ્મી પપ્પા એક છોકરો મને શું કે સ્વામી મારા પપ્પા બદલાતા નથી નહીં તો હમણાં બદલી નાખો નાની નાની વાતની અંદર મારા પપ્પા આવા છે મારા પપ્પા ગામડાના છે સાવ દેશી છે કેમ તમે એનું સ્વરૂપ સહન નથી કરી શકતા કેટલાક ના પપ્પા કાળા હોય કેટલાક ના મમ્મી કંઈક વિચિત્ર રૂપમાં હોય કેટલાક જાડા પણ હોય તમને જેના માટે પ્રેમ હોય એનું જે સ્વરૂપ હોય એને સહન કરતા શીખો અને અત્યારે કદાચ સ્વરૂપ સારું લાગશે પરણ્યા પછી કેન્સર થશે તો પરણ્યા પછી માથાના વાળ ખરી જશે તો પરણ્યા પછી એક વ્હાઈટ સ્પોટ આવશે તો અત્યારે જોવા જાય ત્યારે એક કાળો ડાઘ કે એક વ્હાઈટ સ્પોટ નથી ચલાવતા પરણ્યા પછી આખું વ્હાઈટ થશે શું કરવાના એ બધી તૈયારી સ્વરૂપ સહન કરવાનું છે બીજું સ્વભાવ સહન કરવાના તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ કોઈકનો બોલવાનો સ્વભાવ હોય કોઈકનો શાંત સ્વભાવ કોઈકને ગળ્યું ભાવે કોઈકને તીખું ભાવે કોઈકને ઠંડી ફાવે કોઈકને ગરમી ફાવે કોઈકને દરિયે ફરવા જવું ગમે તો કોક કે ના આપણે પર્વત જ બરાબર છે કોકને બારી ખુલ્લી રાખીને શું ગમે કોકને બંધ બારી જોઈએ કોઈકને ગુજરાતી મીડિયમ ગમે કોકને અંગ્રેજી મીડિયમ ક્યાંક ક્યાંક પતિ પત્ની વચ્ચે સંતાનને કયા મીડિયમમાં ભણાવવાને એના ઝઘડા થતા હોય છે

દુર્વાસા કે મંજૂર છે પણ લગ્ન કરો જી હજુર રોજ દુર્વાસા સો ગાળો સહન કરતા હતા સ્વભાવ સહન કરો લિંકન અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ પણ એની પત્ની બહુ વિચિત્ર સ્વભાવના હતા એકવાર લિંકનને મળવા માટે મહેમાનો આવેલા હતા તેની પત્ની આવી ડ્રોઈંગ રૂમમાં અને જેમ તેમ બોલવા લાગી અપમાન કરવા લાગી લિંકન શાંતિથી સાંભળી રહ્યા થોડીક વાર થઈ પેલીને સંતોષ ન થયો અંદરથી કોફીનો ગ્લાસ લઈને આવી અને લિંકનના કોટ ઉપર ખમીશ ઉપર કોફી નાખીને જતી રહી તોય લિંકન શાંતિથી બેઠા એટલે મહેમાન કે કે તમારી પત્ની તમારી સાથે આવું વર્તન કરે છે તોય તમને લાગી કેમ નથી આવતું લિંકન કે ગાજવીજ થતી હતી ત્યારથી મેં નક્કી કર્યું હતું વરસાદ થવાનો જ્યારથી બોલિંગ ગઈ હતી ત્યારથી નક્કી હતું કે બારિશ તો થવાની જ છે કે ટેવાઈ ગયા સેટ થઈ ગયું એક ભાઈએ નહીં જ્યોતિષ પાસે હાથ જોડાયો એટલે જ્યોતિષને કે જોવાન બાપુ શું લખીશ મારા હાથમાં એ કે તમારે લગ્નના બે વર્ષ સુધી તો સખત દુઃખ છે સખત દુઃખ રોજ ઝઘડા પ્રશ્નો હેરાનગતિ એટલે પેલો યુવાન થોડોક હલી ગયો પછી કે કે પણ બે વર્ષ પછી કેવું છે કે પછી તમે ટેવાઈ જશો ટેવાઈ જવું પડે સ્વરૂપથી ટેવાઈ જવું પડે સ્વભાવથી ટેવાઈ જવું પડે સ્વભાવ હોય પણ જે નથી ટેવાતા શું કરે બોમ્બે માં પરેલ વિસ્તારમાં ગૌતમ ઘાસ કરીને એક રહે એના પત્ની સાથે બાળકો મળતા એમાં એના પત્નીએ કઢી બનાવી અને કઢી બહુ સરસ બની ઘણી વાર આઈટમ બની જાય સારી એટલે કઢી એટલી સરસ બની આ ભાઈ ખાતા ગયા એને બહુ ભાઈ પછી એના વાઈફ ને કીધું કે કઢી રાખી મૂકજે હું સાંજે આવું ને ત્યારે આજ કઢી હું ખાઈશ એના પત્ની કેવો કેવા રાઈટ પેલો ભાઈ ધંધે નોકરીએ કંઈક ગયો હશે ને સાંજે આવતા એના મનમાં કઢી 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 એ જ બધું આમ રિપીટેશન થયા કરતું કે આમ ઘરે પહોંચીશ તો કઢી હશે ને પછી ગરમ કરીને કઢી ખાઈશું અને ઘરે આવીને પત્નીને કીધું કઢી એના પત્ની કે સોરી તમારા ગયા પછી છોકરાને અમે બધા ખાવા બેઠા મને બહુ ભાઈ તો હું ખાઈ ગઈ અલા પણ મારા માટે નાક કે પણ માપની હતી મને બાવી તો હું ખાઈ ગઈ અને આનો પિત્તો ગયો એણે એની પત્નીને ઊંચકી અને બિલ્ડિંગમાં આઠમા માળેથી ઉપરથી નાખી એના પત્ની મરી ગયા આ ભાઈ અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાઈ છે તો થોડું ખમી ગયા હોત તો હાંજે કઢી ન બનાવી દેત તો પ્રેમ એટલે

અને હમણાં રિસેશનની અંદર ડાઉન થયું એટલે મને ફોર્ટી ફાઈવ કે ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ થયું એટલે મારી પત્ની મને છોડીને જતી રહી એક લાખ થાય ત્યારે બોલાવજો તો સંજોગો બદલાય તો દુઃખ પડે એટલે જતું રહેવાનું એ પ્રેમ નથી અને જોઈ લો રામાયણ રામ જંગલમાં જતા હતા જંગલમાં જવાનો આદેશ ખાલી રામને હતો અને ભેગું કોણ તૈયાર થયું સીતા તૈયાર થયા આ કોઈના રિસેપ્શનમાં જવાનું હતું હાલો કે જઈ આવીએ ચૌદ વર્ષ સુધી બહાર રહેવાનું છે રામ એમને સમજાવે છે કે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી ક્યાં જવું છું હું કઈ ફરવા નથી જતો હું જંગલમાં જવું છું ફોર ફિફ્ટી ફોર્ટીન યર્સ સીતા કઈ નો વેરી વેલ મને ખ્યાલ છે રામ કે હું જ્યાં જઉં છું ત્યાં કોઈ આવું સરસ બેડરૂમ વાળું ડ્રોઈંગ રૂમ વાળું ઘર નહીં હોય ઝુંપડામાં રહેવું પડશે સીતા કે હું રહીશ રામ કે ત્યાં વોશિંગ મશીન કે કપડાં ધોવાની સુવિધા નોકર ચાકર નહીં હોય જાતે લુગડા ધોવા પડશે સીતા કે હું કરીશ રામ કે નગરપાલિકાનો નળ ત્યાં નહીં આવે પાણી આવે તળાવમાંથી પાણી ભરવાનું કુવામાંથી પાણી ભરવાનું સીતા કે હું જાણું છું હું પાણી ભરીશ રામ કે ત્યાં કોઈ કમ્યુનિકેશનની સુવિધા નહીં હોય વોટ્સએપ ઓનલાઈન ટ્વિટર પિયર સાથે વાતો કશું જ નહીં થાય સીતા કે હું બધું જ જતો કરીશ રામ કે આ આટલા દુઃખ તને હું ગણાવું છું છતાં તું મારી ભેગી કેમ આવે છે ત્યારે રામાયણમાં સરસ શ્લોક લખ્યો છે તવસ્નેહ પુરસ્કૃતા વાલ્મિકી લખે છે કે રામ તમારો પ્રેમ જો હશે ને તો આના કરતા અગણિત દુઃખો મને પડશે ને તો હું સહન કરી લઈશ ગમે તેટલા દુઃખ હોય પણ તમે ભેગા છો ને આજકાલની સીતા શું કે તમે ભેગા છો તો એ તકલીફ કેમ છે અમુક સીતા તો શું કે તમે ભેગા છો ને એટલે તકલીફ છે અમે એકલા હતા ને કોઈ તકલીફ જ નહોતી તો પુરસ્કૃતા આપણી માગણી સંતોષ હમણાં રાજકોટમાં એક ભારે પ્રસંગ બની ગયો દુઃખદ એક બેને એના હસવંડ ને એમ કીધું કે મારે પાઉભાજી ખાવી છે અને તમે બટર વાળા પાઉં લઈ આવો એના આસવણ લેવા માટે ગયા અને બટર વાળા કઈક નહીં મળ્યા હોય અથવા એની ઈચ્છા નહીં હોય એટલે કયા લઈ આવ્યા તેલવાળા લઈ આવ્યા તેલવાળા પાઉં લઈ આવ્યા અને આ બેનને ન ગમ્યું એની સ્પ્રિંગ છટકી શી હેઝ કમિટેડ સાઇડ મરી ગયા મરવા માટેના કોઈ જન્યુન રીઝન હોય તો આપણને દિલાસો આપવાનું મન થાય સાસુએ માર્યા હોય ખખડાયા હોય હેરાનગતિ હોય દહેજના પ્રશ્નો હોય શારીરિક તકલીફ બહુ હોય હવે જે બટર માટે મરી ગયા હોય એના બેસણામ જવાનું મન કેમ થાય અને ગયા પછી આપણે બળ શું અને એના વખાણ શું બહુ સારા હતા થયું પ્રેમ એટલે બેર ટુ બેર સહન કરો બધું જ આપણી ઈચ્છા મુજબ નહીં મળે લવ ઇઝ ટુ બેર